નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રિયા. બગસરામાં વહેલી સવારે બે દુકાનોમાં આગ લાગતા માલ સામાન બળીને ખાક થઈ ગયેલ. ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટના કારણે લાગેલ આગમાં લાખોનું નુકસાન. અમરેલી જિલ્લાના બગસરાના ઓમકાર પેટ્રોલ સામે સ્ટેશન રોડ પર આવેલ શિવમ પાની દુકાન અને રેડો ટેલરમાં કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગેલ આગોમાં લાખોનો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. વધુ જાણવા મળ્યા મુજબ બગસરામાં સ્ટેશન રોડ પર આવેલ કેતનભાઈ શિકોત્રા દરજી તેમજ શિવમ પાની દુકાન અશોકપરી શિવપરીના દુકાનના માલિકની દુકાનમાં આશરે 5-6 વાગ્યાની આસપાસ આગ લાગેલ. આ આગની જાણ ફાયર ફાઈટરના દીપકભાઈ કુંભાર તથા તેમની ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગઈ અને એક કલાક ઉપરાંત બાદ ઓલવાયેલ બંને દુકાનમાં તમામ સામાન જેવા કે દરજીની દુકાનમાં કપડાં, ઇસ્ત્રી, સિલાઈ મશીન સહિત અનેક વસ્તુઓ, તદઉપરાંત પાનની દુકાનમાં રાખેલ બે ફ્રીઝ તેમજ ફર્નિચર સહિત લાખો ઉપર સળગી ગયેલ હોવાનું જાણવા મળ્યું છે. અશોક મણવર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, અમરેલી. હળવદના કીડી, જોગડ, ખોડ વગેરે રણ વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા 100 થી વધુ અગરિયા પરિવારની સામૂહિક હિજરત. 3 મહિનાની મહેનત પર પાણી ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન. હળવદના કીડી, જોગડ, ખોડ વગેરે રણ વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા 100 થી વધુ અગરિયા સામૂહિક હિજરત. 3 મહિનાની મહેનત પર પાણી ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. રણકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલ અગરિયા માટે અભિશાપ બની છે. નર્મદા કેનાલનું પાણી રણમાં ફરી વળતા કડકડતી ઠંડીમાં 3 મહિના અગર પગે પ્રયત્નથી પકાવેલા મીઠાના પાટા પાણીમાં આવી જતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. 100 જેટલા અગરિયા પરિવારોએ સામૂહિક હિજરત કરી છે. રણકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલના આફતનો પહાડ લઈને આવી છે. દહાડા, કીરી, જોગરખોડ વગેરે રણકાંઠા વિસ્તારમાં પાણી ફરી વળતા અગરિયાઓના મોઢામાંથી આવેલો કોળિયો જુડવાઈ જવાનો રોવાનો વારો આવ્યો છે. મયુર રાવલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, હળવદ. હળવદના કીડી, જોગડ, ખોડ વગેરે રણ વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા 100 થી વધુ અગરિયા સામૂહિક હિજરત. 3 મહિનાની મહેનત પર પાણી ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. રણકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલ અગરિયા માટે અભિશાપ બની છે. નર્મદા કેનાલનું પાણી રણમાં ફરી વળતા કડકડતી ઠંડીમાં 3 મહિના અગર પગે પ્રયત્નથી પકાવેલા મીઠાના પાટા પાણીમાં આવી જતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. 100 જેટલા અગરિયા પરિવારોએ સામૂહિક હિજરત કરી છે. રણકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલના આફતનો પહાડ લઈને આવી છે. દહાડા, કીડી, જોગડ, ખોડ વગેરે રણકાંઠા વિસ્તારમાં પાણી ફરી વળતા અગરિયાઓના મોઢામાંથી આવેલો કોળિયો જુટવાઈ જવાનો રોવાનો વારો આવ્યો છે. મયુર રાવલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, હળવદ. જસદણમાં સંત શ્રી હરિરામ બાપાની તૃતીય પૂર્ણતિથિએ યોજાઈ જેમાં લોક ડાયરો, સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું 3 દિવસ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જસદણ પંથક અને સોરાઈ ગુજરાતમાં સંત તરીકે ખ્યાતિ પામનાર સંત શ્રી હરિરામ બાપાની તૃતીય પુણ્યતિથિનું 3 દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 કલાકની ધૂન, ગુરુમહિમા, ભજન કીર્તન, સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ, મહાપ્રસાદ અને રાત્રે સુરેશ રાવળ અને સાહિત્યકાર પવુભા ગઢવીનો લોક ડાયરો યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં જસદણની જનતાએ સંત શ્રી હરિરામ બાપાની તૃતીય પુણ્યતિથિમાં લોકો સાથે સત્સંગમાં લાભો લઈને ધન્યતા અનુભવી હતી. ખાસ હરિરામ બાપાને છોટે જલારામની જગ વિખ્યાત છે. જેઓ ભોજન અને ભોજનની અલગ જણાવેલી તેઓ મંત્ર બની ગયો હતો. જે ભગવાનનું ભોજન કરાવ્યું ભૂખ્યાને ભોજન કરાવવું. જોકે આ બાપાની પુણ્યતિથિ જસદણના હીરપરા પરિવાર પોતાના સ્વખર્ચે કરીને જસદણની જનતાને ધાર્મિકતાના દર્શન કરાવ્યા હતા, જેમાં જસદણના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરતભાઈ બોઘરા, ધીરુભાઈ ભાયાણી, પ્રકાશભાઈ પ્રજાપતિ સહિતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બાપાની પુણ્યતિથિમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપેન્દ્ર તેરૈયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જસદણ. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. રૂપાણી સાહેબ આપણા રાજકોટ ના જ રત્ની છે અને અહીંથી રાજકોટ થી ચૂંટાણા છે, એટલે અમારે અમારે આશા હોય કે અમારા રાજકોટ માટે કામ કરે. અત્યારે બેરોજગારી જેવું પશુ છે અને પેલા અત્યારે ઉભી રહી છે. મહીસાગરના લુણાવાડામાં વાલ્મીકી સમાજે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી.
પુતળા દહન કરી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ વાલ્મીકી સમાજ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા વાલ્મીકી સમાજ રોષે ફાટી નીકળ્યો છે, જેને લઈને મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વાલ્મીકી સમાજ દ્વારા સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ રેલી કાઢીને નગરના માર્ગો પર ફેરવી હતી. સલમાન ખાનના હાય હાય અને શિલ્પા શેટ્ટી હાય હાયના સૂત્રોચ્ચાર કરીને વાલ્મીકી સમાજે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સલમાન ખાન તેમજ શિલ્પા શેટ્ટીનું પૂતળું બાળીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી મહીસાગર જિલ્લા કલેક્ટર એમડી મોડિયાને આવેદનપત્ર આપી સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માટે અને તેમની વાતને ગાંધીનગર તેમજ દિલ્હી સુધી પહોંચાડવા વિનંતી કરી હતી. સલમાન ખાન શિલ્પા શેટ્ટીએ વાલ્મીકી સમાજનું અપમાન કર્યું છે, ભંગી ડાન્સ કહેવામાં આવ્યો છે, એ હળહળ અન્યાય છે. ગુજરાતમાં તમામ જગ્યાએ સલમાન ખાનનો વિરોધ ચાલી રહ્યો છે, એફઆઈઆર દાખલ થઈ ચી છે, પણ સરકારે આજ દિન સુધી ગુજરાતમાં તમામ જગ્યાએ દરેક જિલ્લામાં અલગ અલગમાં પૂતરા બાળી રેલી કાઢી છે, પણ આ લોકોને અટકાયત કરી નથી. તો આજે અમે મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં ગુજરાત વાલ ઇકબાલ શેખ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, મહીસાગર. નખત્રાણા જૈન સંઘ દ્વારા પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય અભય શેખર સુરેશ્વરજી મહંત સ્વામીની પાવન પધરામણી, સ્વાગત યાત્રા અને શોભાયાત્રાનું ભાવભેર આયોજન કરવામાં આવ્યું. નખત્રાણા જૈન સંઘ દ્વારા પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય અભય શેખર સુરેશ્વરજીની પાવન પધરામણી થતા સ્વાગત યાત્રા અને શોભાયાત્રાનું ભાવભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગામ તથા બહાર ગામથી બોડી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયા હતા. તેમજ આ સમગ્ર આયોજનના દાતાશ્રી માથુશ્રી મણિબેન તલક્ષીભાઈ વાસ્તાભાઈ મહેતા પરિવારે આ પ્રસંગનો લાભ લીધો હતો. આજે નખત્રાણા જૈન સંઘના આંગણે એક અનેરો પ્રસંગ થયો. કદાચ અમારા વિસ્તારમાં પ્રથમ વખત કે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ અભય શેખર સુરેશ્વરજી મારસે આદિ ગણ સાથે માનુકવા આ નખત્રાણા જૈન સંઘના આંગણે પધારેલ અને આજથી ચાર દિવસ પહેલા અમારે પાશોવલ્લભ ઇન્દ્રધામ મધ્યે 200 તપસ્વીઓએ મોક્ષમાળ પરિધાન કરેલ. આ મોક્ષમાળ પરિધાન કરનાર 200 તપસ્વીઓ આજે નખત્રાણા જૈન સંઘના આંગણે પધારેલ છે અને ભવ્યાતિ ભવ્ય કદાચ કચ્છના ઇતિહાસમાં પહેલી વખત કે આટલું જોરદાર આચાર્ય ભગવંતનું સામયું કરવામાં આવ્યું અને ખાસ કરીને દિનકર બેન્ડ જે ગુજરાતની પ્રસિદ્ધ બેન્ડ છે અને ચાર રથ અને 8-10 ઊંટગાડીઓ સાથે સમગ્ર માકપટ સમાજના લોકો અત્રે પધારેલ અને આ સમગ્ર. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, નખત્રાણા. ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા 70મા મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું. ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા છેલ્લા 16 વર્ષથી મેગા મેડિકલ તથા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જ્યારે આ વર્ષે પણ 17મા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોડી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. ગયા વર્ષે 484 જેટલા નાના મોટા ઓપરેશનો કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ઓપરેશન તેમજ અન્ય કોઈપણ પ્રકારની લેબોરેટરી ટેસ્ટ, એક્સરે, દવાઓ, સોનોગ્રાફી વગેરેનો ચાર્જ લેવામાં આવતો નથી. સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ અમેરિકા સ્થિત ઉકાભાઈ સોલંકી દ્વારા માદરે બધાનું ઋણ ચૂકવવા માટે દર વર્ષે દાતાઓના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં તારીખ 29/12/2017 થી લઈને 7/1/2018 એમ 10 દિવસ સુધી મુંબઈ, ગુજરાત તેમજ દેશ વિદેશના નિષ્ણાંતો સર્જનો પોતાની સેવાઓ આપી રહ્યા છે. દર્દીઓને ઓપરેશન બાદ ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. દર્દી સાથે તેમની સાથે આવેલ એક વ્યક્તિને જમવા તથા રહેવાની વ્યવસ્થા દર વર્ષે જેરામભાઈ રાણીગા તરફથી કરાવવામાં આવે છે, જેઓ દર્દીઓને લાભ લઈ રહ્યા છે. આજે ડિસેમ્બર 29 અમારો સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટનો કેમ્પ ચાલુ થયો, જેમાં હું એડમિનિસ્ટ્રેટર મેનેજિંગ ડિરેક્ટર છું. આ કેમ્પમાં અત્યાર સુધીમાં ઘણા ગરીબ ભાઈઓને અને બહેનોને લાભ મળે છે. મુખ્ય ઓપરેશન એ મુખ્ય વસ્તુ અમે હવે લઈએ છીએ, જેમાં 450 જેટલા ઓપરેશન ઓછામાં ઓછા અમે કરીએ છીએ અને એ સિવાય આશરે 10,000 માણસોને દવા અને આયુર્વેદિક દવા અને જનરલ દવા પૂરી પાડીએ છીએ. એટલે આ રીતે આ કેમ્પ એ ગરીબ માણસો માટેનો જ કેમ્પ છે, પણ બધા ભાઈઓ બહેનો ગમે એ લાભ એનો લઈ શકે છે અને એના માટે
સૌને અને વોલેન્ટિયર ભાઈઓને ખાસ તો જેટલું કહીએ એટલું ઓછું. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો KTV ન્યૂઝ ગુજરાતી. ઇન્સ્ટા અને ફેસબુક પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છુરિયા. બગસરામાં વહેલી સવારે બે દુકાનોમાં આગ લાગતા માલ સામાન બળીને ખાક થઈ ગયેલ. ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટના કારણે લાગેલ આગમાં લાખોનું નુકસાન. અમરેલી જિલ્લાના બગસરાના ઓમકાર પેટ્રોલ સામે સ્ટેશન રોડ પર આવેલ શિવમ પાનની દુકાન અને રેડવ ટેલરમાં કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગેલ આગોમાં લાખોનો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. વધુ જાણવા મળ્યા મુજબ બગસરામાં સ્ટેશન રોડ પર આવેલ કેતનભાઈ શિકોત્રા દરજી તેમજ શિવમપાનની દુકાન, અશોકપરી શિવપરીના દુકાનના માલિકની દુકાનમાં આશરે 5-6 વાગ્યાની આસપાસ આગ લાગેલ. આ આગની જાણ ફાયર ફાઈટરના દીપકભાઈ કુંભાર તથા તેમની ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગઈ અને 1 કલાક ઉપરાંત બાદ ઓલવાયેલ બંને દુકાનમાં તમામ સામાન જેવા કે દરજીની દુકાનમાં કપડાં, ઇસ્ત્રી, સિલાઈ મશીન સહિત અનેક વસ્તુઓ, તદઉપરાંત પાનની દુકાનમાં રાખેલ 2 ફ્રીજ તેમજ ફર્નિચર સહિત લાખો ઉપર સળગી ગયેલ હોવાનું જાણવા મળ્યું છે. અશોક મણવર, KTV ન્યૂઝ ગુજરાતી, અમરેલી. હળવદના કીડી, ચોગડ, ખોડ વગેરે રણ વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા 100 થી વધુ અગરિયા પરિવારની સામૂહિક હિજરત. 3 મહિનાની મહેનત પર પાણી ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન. હળવદના કીડી, જોગડ, ખોડ વગેરે રણ વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા 100 થી વધુ અગરિયા સામૂહિક હિજરત. 3 મહિનાની મહેનત પર પાણી ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. રણકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલ અગરિયા માટે અભિશાપ બની છે. નર્મદા કેનાલનું પાણી રણમાં ફરી વળતા કડકડતી ઠંડીમાં 3 મહિના અગત પગે પ્રયત્નથી પકાવેલા મીઠાના પાટા પાણીમાં આવી જતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. 100 જેટલા અગરિયા પરિવારોએ સામૂહિક હિજરત કરી છે. રણકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલના આફતનો પહાડ લઈને આવી છે. દહાડા, કીડી, જોગડ, ખોડ વગેરે રણકાંઠા વિસ્તારમાં પાણી ફરી વળતા અગરિયાઓના મોઢામાંથી આવેલો કોળિયો જૂટવાઈ જવાનો રોવાનો વારો આવ્યો છે. મયુર રાવલ, KTV ન્યૂઝ ગુજરાતી, હળવદ. હળવદના કીડી, જોગડ, ખોડ વગેરે રણ વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા 100 થી વધુ અગરિયા સામૂહિક હિજરત. 3 મહિનાની મહેનત પર પાણી ફરી વળતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. રણકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલ અગરિયા માટે અભિશાપ બની છે. નર્મદા કેનાલનું પાણી રણમાં ફરી વળતા કડકડતી ઠંડીમાં 3 મહિના અગત પગે પ્રયત્નથી પકાવેલા મીઠાના પાટા પાણીમાં આવી જતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. 100 જેટલા અગરિયા પરિવારોએ સામૂહિક હિજરત કરી છે. રણકાંઠા વિસ્તારમાં નર્મદા કેનાલના આફતનો પહાડ લઈને આવી છે. દહાડા, કીડી, જોગડ, ખોડ વગેરે રણકાંઠા વિસ્તારમાં પાણી ફરી વળતા અગરિયાઓના મોઢામાંથી આવેલો કોળિયો જૂટવાઈ જવાનો રોવાનો વારો આવ્યો છે. મયુર રાવલ, KTV ન્યૂઝ ગુજરાતી, હળવદ. જસદણમાં સંત શ્રી હરિરામ બાપાની તૃતીય પૂર્ણતિથિએ યોજાઈ જેમાં લોક ડાયરો, સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું 3 દિવસ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જસદણ પંથક અને સોરાય ગુજરાતમાં સંત તરીકે ખ્યાતિ પામનાર સંત શ્રી હરિરામ બાપાની તૃતીય પુણ્યતિથિનું 3 દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 કલાકની ધૂન, ગુરુ મહિમા, ભજન કીર્તન, સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ, મહાપ્રસાદ અને રાત્રે સુરેશ રાવળ અને સાહિત્યકાર પવુભા ગઢવીનો લોક ડાયરો યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં જસદણની જનતાએ સંત શ્રી હરિરામ બાપાની તૃતીય પુણ્યતિથિમાં લોકો
સાથે સત્સંગમાં લાહવો લઈને ધન્યતા અનુભવી હતી. ખાસ હરિરામ બાપાને છોટે જલારામની જગ વિખ્યાત છે. જેવો ભોજન અને ભોજનની અલગ જણાવેલી તેવો મંત્ર બની ગયો હતો. જે ભગવાનનું ભોજન કરાવ્યું ભૂખ્યાને ભોજન કરાવવું. જોકે આ બાપાની પુણ્યતિથિ જસદણના હીરપરા પરિવાર પોતાના સ્વખર્ચે કરીને જસદણની જનતાને ધાર્મિકતાના દર્શન કરાવ્યા હતા, જેમાં જસદણના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરતભાઈ બોઘરા, ધીરુભાઈ ભાયાણી, પ્રકાશભાઈ પ્રજાપતિ સહિતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બાપાની પુણ્યતિથિમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપેન્દ્ર તેરૈયા, KTV ન્યૂઝ ગુજરાતી, જસદણ. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. Thank you.